કમાભાઈ પણ મજા બહુ કરાયો હમણાં કમાભાઈ તમે હા 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 શું કહું અમારે મહેસાણા થી હમણાં ફોન આવ્યો મને કે હિતેશભાઈ અંટાળા બોલો મેં કીધું હા મને કે ભાઈ તમારે પચીસ તારીખ ખાલી છે મેં કીધું ભાઈ મારે ખાલી નથી મને કે તો ભાઈ એક કામ કરો ને ભાઈ મેં હું મને કે તમારું રહેવા દો ને કમાભાઈ નું ગોઠવું ના ના વાહ 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 એમ થોડું હાલે ના ના આટલા નિખાલસ માણસ છે બોલો યો જો તાળીઓથી અમને વધાવો સાહેબ ગમે ગમે આપણને ગમે અને ઈશ્વર મહાદેવમાં મેલડીની કદાચ કૃપા હશે તો આજે અમારે પેલું સ્ટેજ છે મારે એમ આ રે તઈ એટલે તો મને હરખ હતો હું કમા ભાઈ ને મળું આનંદ જ કરાવવાનો હમણાં આ બે વર લોકડાઉન ના મેં તમે કાઢ્યા મેલડી ની કૃપા હશે કઈક એની દયા હશે કે આ ધામમાં તમારા બધાના દર્શન થયા અને આવા સુંદર ધામમાં અમે આવીને અમે અમને થોડોક હરખ થાય કેમ કે આ બે વર્ષ જે ગયા ને બધા માટે જેવા ગયા હોય એવા પણ કલાકારો માટે થોડાક હાર્ડ હતા એમાં અમારે ગભો હમણાં મળ્યો તો ગભા ને પૂછ્યું ગભા આ બે વર્ષ લોકડાઉનમાં તું શું શીખો મને કહી કે ઘણું આવડી ગયું હું કે હંદવારી કાઢતા કાઢતા આગળ હાલવાનું પોતા મારતા મારતા પાછળ હાલવાનું બોલો જો હવે આમાં આમાં ઘણા શીખી ગયા પણ કોઈ કહે નહીં અને એની મજા હતી ને લોકડાઉન માં અમુક અમુક બે વર્ષ તો ઘરમાં ઘરમાં રહ્યા ઘરમાં ઘરમાં એવું લાગતું હતું તો આપણા જ ઘરમાં આપણને દાખલ કર્યા હોય એવું થોડું બહાર નહીં નીકળવાનું બોલો એ પાંચ પાંચ હજાર ની કપડાં ની જોડિયું હતી છેલ્લે ત્રણસો રૂપિયા બે વર્ષ કાઢ્યા ઓલ ઓવર બધા જ્ઞાથી શીખવા મળ્યું ને જ્ઞાથી શીખવા મળ્યું કે કદાચ ગમે એટલું ગમે એ વસ્તુ હોય ગમે એટલી ગમે એટલી વસ્તુ આપણી પાસે હતી પણ છતાંય ઈશ્વર ધારે ઈ જ કરી શકે આપણી ત્યાં કઈ બુદ્ધિ હાલે નહીં ભાઈ આમ જોવો થોડોક થોડોક મારો બાપ ગયો તમારો ભાવ હાચો તમારો પ્રેમ હાચો બોલું શું છે તમે બોલ બોલ કરતા હો એટલે આપણે એમ થાય કે નહીં મજા આવતી હોય થાય આવું આમાં એવું જરૂરી થયું હમણાં મુંબઈ અમારો પ્રોગ્રામ હતો તો આવો ડાલા મથો ડાયરો બેઠેલો તો એક ભાઈ ઉભા છે હાથમાં બંધુકડી લઈને સાંદલિયા વાળી ને હા સી હાથ પેઢીમાં જોઈ નહોતી એ તો ઉભો થયો ને એ ભાઈ આમ બધા એમાં હિન્દી વાળા ને એમાં એ ભાઈ ઉભો થયો મેં કીધું ભાઈ જીભે સરસ્વતી વી આઈ ગયા સાલુમાં ઉભા ને આપણે આમ આમ ડોળા કાઢીને ઉભો રે કેવું લાગે મેં કીધું ભાઈ મારી હિન્દી પાછી એવી કડક એમજ્યા મેં કીધું ભાઈ તમકો ક્યાં ક્યાં કે કિસકા કામ હે બોલે યાદ બગ બગબક નહીં કરને કા તું અપના કામ કર વનના ઈધર ય ચોકકાડવા લે કહો કીધું આ સારું લ્યો તમારું સાત કિલોમીટર સુધી અહીં ટપકાવાય હોય એવું લાગે મેં કીધું પણ તમારે તમારે કામ કોનું છે તું અપના કામ કરના ભાઈ અપુનિશ એક આદમી કો ઢૂંડ રહેલાય ઢૂંડ રહેલાય એટલે મેં કીધું કિસ્કો ભાઈ ઢુંઢરેલા હે તિરકો લાયા કોણ અલગ આમાં આ એ જરૂરી નથી બધું સમજાવું જોઈ હો અત્યારનો સમજત આપણે હવાર હમઈશું આપણે કામ એ શું છે ટંટાણા ખાવાનું અને મજા કરવાની આનંદ કરવાનો હજી તો મને ગમ્યું હવે આ બધું થોડોક ધર્મ વધતો જાય અને ખાસ કરીને યુવાનોમાં દિલથી કહું મારા યુવાન ભાઈ બહેનોને કે પંદરસો પંદરસો વર્ષ સુધી મારીને તમારી માથે અવનવાય આવીને રાજ કરીને વી ગયા તો પ્રાઉડ ફીલ કરજો આપણા પૂર્વજો ઉપર કે પંદરસો વર્ષ સુધી રાજ કરીને વી ગયા છતાંય આપણે જો કપાળે ચાંદલો કરી શકતા હોય માતાજીના નામ લઈ શકતા હોય ભાગવત સપ્તાહ બિહારી શકતા હોય તો આપણા પૂર્વજોને ધન્યવાદ દેવા આપણે કાંઈ સુધી મને તમને એને પુગાડ્યા પણ આ ત્રણસો ત્રણસો રૂપિયાના ફિલ્મમાં એડવર્ટાઈ આપણને લોહી પાવ્યા છે માધુરીબેન દીક્ષિત આવીને ખાલી એટલું કહી જાય એડવર્ટાઈમાં કાલે ખની મુલાય અંબા હવે હાડી ત્રણસો કરોડ રૂપિયા લીધા હોય એને ખાલી એડવર્ટાઈઝ ના કાલે ઘણી મુલાય અંબા એટલે હાડી નવસો રૂપિયા નું શેમ્પુ ચારસો ગ્રામ પાંચસો ગ્રામ માલ આવે કંપનીવાળા પાસે એવું કે અરીઠા આવે લવિંગ આવે એલસી આવે તજ આવે વાહ અને શાળી જાતના આમાં વિટામિન આવે તો શાળી જાતના વિટામિન આવતા હોય આમાં તો આને માથામાં ન નખાય ડાયલ નો વઘાર કરો છોકરા રોતા હોય એમાં બે ચમચી તમને કહો રોટલી ઉપર શેમ્પુ નાખીને ખાંડ વેરીને મોરસ વેરીને ભૂંગળો કરીને ખવડાવો હું કામ કારણ કે આપણા છોકરાઓને અત્યારે વિટામિનની જરૂર છે ને એ વી જાય વાહે ઐશ્વર્ય રાય આવે એનું કયું ન કરતા તો થોડુંક મારું કયું કરો હું કન્ડિશનર લાવો એમાં હું આવે તો કે વાળ છૂટા છૂટા રે હોય એને રે કેટલા નું આવે છસો રૂપિયા નું માલ કેટલો આવે ત્રણસો ગ્રામ વાહ ઈ વિદાય બીજી આવે આ બે નું કયું ન કરતા થોડુંક મારું કયું કરો હું શીરમ લાવો હવે એનું ટોટલ મારીને તો બે હાજર બાવીસો રૂપિયાનું ખાલી માથામ નાખવાનું આવે તો આપણે બધા થઈને એક કામ કરીએ તો એ બે હજાર રૂપિયાનું ખાલી માથામાં નાખવાનું આવતું હોય તો બે હજાર રૂપિયાનું ક્યારેક હારી ગૌશાળામાંથી કિલો ઘી લઈ આવીને છોકરાઓને ખવરાઈ તો હું વાંધો પણ નહીં એમ નહીં થાય શું કામ કારણ કે ઓલીએ ત્રણસો કરોડ રૂપિયા લીધા છે ને અમે આય મફત કહીએ છીએ એમાં વાંધો છે કારણ કોઈ પણ સરકારી અધિકારીઓ બાપુનો એમ નથી પૂછું બાપુ તમે શું કરો છો હમ કેમ કે બાપુને એક જ ગમે હું ગાયુની સેવા કરતો હોય એ વાલો લાગે અને કાપતો હોય એને ધકેલતો હોય એની પાસે આપણે એક જ પેટર્ન સવાલ છે

મહાનગરોમાં તમે ચાર હજાર પિસ્તાલીસ ની કપડાની જોઈડ પહેરતો સાહેબ નો સૂટ હતો દોઢ કરોડ માં વેચાણો ધોની નો સૂટ કરોડ માં પેન્ટના બ્રાન્ડેડ થી એમ કઈ નથી થવાતું એ તો ગામડામાં છે ટૂંકું થાય એટલે ભાઈ પછી મોટો નો પહેરે નાના ભાઈ ને આવતું સમય એવો હતો ભાઈ પવણી ને આવ્યો ભાભી પાસે જાય ને એટલે મોજાની ની જોઈડ આપે રૂમાલ આપે અતર ની સિંહ દાચીઓ આપે દાચીઓ ની મોજા ની જોડ પંદર રૂપિયા ની મોજા જોડ આવતી ગોઠણ સુધીના મોજા સડા વેદ રાખો તમ તમાર મોજું ના પાડે ને આપડે ઢીલા પડી નહી ગોઠણ સુધીના મોજા એ હવે હવે સગવડતા વાળા છે ને તે તો હાવ અગવડતા હતી અને આપણા મા બાપે આપણને અગવડતામાં મોટા કર્યા ને એટલે જ આવી સુંદર સગવડતા કરવાનું મને તમને ભાન છે અને નીકળી ગયું હવે અત્યારે જે કોંદાણ કયા પ્રકારના મોજા આવ્યા મારો રામ ભલું કરે બસો રૂપિયાના મોજા પગના તળીયા સોંટાડવાના જ આવે એમાંય ઘૂંટીથી એક વેત ઊંચું પેન્ટ સીવડાવે એન્કર લેન્થ અને એમાંય પાસાવાળા લોફરના બુટ પહેરે એટલે આમ ઊભો એમ લાગે હાંઠ યો ઝીભડો કાઢી દીધો એટલા કાંઈક ભલે એવું પહેરો હવે ભાઈ

હા શું જાય આમ જામ આયેલા જાતે ખબર પડી જાય છગન બેન વાડીયા સા જાય એટલે તો સામાં સુગંધ આવતી જ્યાં વાડીનો શેઢો શેઠો સુહી સુઈ સુઈ રામા ભાલો કરી દેતા પણ બટકું ન પડતા હું કામ થઈ રે બી હતી ભાગ હાસવતા એ પાંચે થી બે હજાર માં કેટલું મેં તમે જોયું નકર આ આપણા વડીલો હતા આપણા વડીલો જોવો અત્યારે ઘણા પીએચડી કરેલા યુવાનો એમ કહેતા હોય છે ભણેલ ગણેલા યુવાનો એમ કહેતા છે કે અમારા દાદાને કાંઈ ખબર ન પડે હું અમારા દાદાને કાંઈ ખબર ન પડે ભાઈ તારા દાદાને ખબર પડતી હતી ને તો તું તારા દાદા જેદી રામજી મંદિરે ગયા ને તે ગામમાં ખૂંટિયા બાંધતા હતા તે તારા દાદાએ તેડી લીધો તો છૂટો મૂકી દીધો તો ન ઓલાય ખૂંદી નહીં ખો તારા દાદાને ખબર પડતી હતી એટલે વાડીએ લઈ ગયા તે તમે કુવામાં ડોકા કાઢવા જતા હતા તે દાદાએ હાથ પકડી લીધો તો નકલ બુડ 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 ન બોલી ગયા હોત એટલે એને ખબર પડે એટલે દાદુનિયા જ હોય પણ હવે હું છે અમારે દાદાને કઈ ખબર ન પડે દાદો અત્યારનો કેટલો હોશિયાર થઈ ગયો છે કે પેલા વડીલો તમે જોવો બેંકમાં જતા એટલે અંગૂઠો મારતા બેંકે જાય અંગૂઠા બે જગ્યાએ ત્રણ જગ્યાએ અંગૂઠા મારે એને પૈસા આપતા ટપાલ આવી હોય વધારો ટપાલ આવી હોય તે વાસવા વાળું કોઈ નતું તેની ઘેરે જાય તે છોકરાને લાવે ને તે ટપાલ વસવતા આ અભણ હતા અભણ હતા પણ ગણેલા